नमस्कार मित्रों, आ जंगल छे आपणो पंचमहालनुं, जे खूब ज लांबा विस्तारमां फैलायेलुं छे। आम पावागढ़थी शुरू करी अने छेक जांबुघोड़ा वाइल्ड लाइफ सेंचुरी जेने कहेवाय छे, अभयारण्यनो विस्तार छे। आ जंगलमां दीपड़ा, रीछ, हरण, ये हरणमां चौसंगा, काळियार जेवा जुदी जुदी जातना हरणों जोवा मळे छे। ए उपरांत पण घणा बधा जंगली जानवरो जेमां हायनास, वरु जेने कहेवाय, आ जंगलनी अंदर जेम जेम ऊंडा उतरता जईए तेम तेम तेनी भयानकतानो ख्याल आवतो जाय छे। खूब ज भयानक जंगल छे। अत्यारे उनाळानो समय छे एटले आटलू भरचक, छतां थोड़ी थोड़ी जग्या अने जंगलमां आवी केळीओ होय छे, जेने रस्ता कहीए छे ने आपणे, केळी कहेवाय। ये केळीओ जो भूला पड़ी जाइए तो एमांथी बहार निकळवू ए खूब ज अटपटू छे ने मुश्केली भर्युं छे। आ जंगलमां दीपड़ाओ खूब जोवा मळे छे। आम आ जंगल जांबुघोड़ाथी पछी पलटाई अने बीजी तरफ जतुं रहे छे। जंगलमां आजे हनुमान वानर जेने कहेवाय, ये वानरोनी खूब ज वस्ती छे ने बहु मोटी संख्यामां जोवा मळे छे। आखो दिवस हुपा हूप करता आ वानरनी प्रजाति એ આ જંગલમાં એને લાયક બધી જ વસ્તુઓ મળી રહે છે, એટલે અહીંયા એનું કાયમી નિવાસસ્થાન છે અને બહુ જ મોટી સંખ્યામાં આ હરણ અહીંયા જોવા મળે છે, વાનરો જોવા મળે છે, તેમજ દીપડા પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે। બાજુમાં ધનપુરી, તરગોળ અને ઝંડ હનુમાન આવેલું છે, ત્યાં પણ મકેટ બંદર જોવા મળે છે, વાનરની બીજી પ્રજાતિ છે। પણ આ છે હનુમાન બંદર, જે ખૂબ જ માયાળુ સ્વભાવનો હોય છે અને ગમે ત્યાં દરેક જગ્યાએ મોટાભાગે વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે અને બને ત્યાં સુધી કોઈને નુકસાન નથી પહોંચાડતા અને માણસો સાથે મળતાવળો સ્વભાવ હોય છે, એમના ખેલ દેખવાની ખૂબ મજા આવતી હોય છે। એવા વાનરોનો ખેલ આ જંગલની અંદર જ્યારે આવ્યા ત્યારે જોવા મળ્યો હતો। એક વખત આ જંગલોની મુલાકાત લેવા જેવી છે, પણ જંગલમાં જે અને જંગલની જે સંપત્તિ છે એને સહેજ પણ નુકસાન કરવાનો પ્રયત્ન ના કરવો, એમાં કોઈ છેડછાડ ન કરવી। કુદરતી સંપત્તિ છે, અભયારણ્ય છે અને સરકારી કાયદાનું પાલન પણ કરવું જરૂરી છે। આ તો વિસ્તાર છે રોડથી સાઈડનો વિસ્તાર છે, એની અંદર ગીચ જંગલમાં આપણે જઈ શકતા નથી, એમાં જીવનું જોખમ રહેલું છે। અહીંયા દીપડાઓની ખૂબ જ વસ્તી છે। આ જંગલ આગળ વધતા વધતા આમ છેક ધાનપુર, કંજેટા થઈ રતનમહાલ એમપી સુધી પહોંચે છે અને આ બાજુથી જોઈએ તો પણ બોડેલી થઈ અને પછી આગળ કવાંટ થઈ છોટાઉદેપુર સાઈડે પણ આ જંગલ વિસ્તરેલું છે। ખૂબ જ મોટી સંખ્યામાં આ જંગલની અંદર જંગલી જે જાનવરો છે એ બધા જોવા મળે છે। ચિત્તળ હરણ છે, પછી કાળિયાર હરણ છે, નીલગાય છે, ભૂંડ છે, ઝરખ છે, વરુ છે, વાનરો છે બે ત્રણ જાતની પ્રજાતિ, અને મોટાભાગે તો દીપડો અને રીંછ એ બે ખાસ મોટી સંખ્યામાં જોવા મળે છે। સરકાર દ્વારા જંગલોનું જતન કરવાના પ્રયત્નો તો કરવામાં આવે છે, છતાં જંગલો કપાઈ રહ્યા છે, જેના કારણે જંગલી પશુઓ અવારનવાર માનવ વસ્તી તરફ દોડી આવતા પણ નજરે પડે છે અને એમાં ઘર્ષણના પણ પ્રસંગો બને છે। પણ આ નિર્દોષ જે પ્રાણીઓ છે એમનું તો કાયમનું રહેઠાણ જ જંગલ છે અને એમાંથી આપણે દખલગીરી કરી અને એમને નુકસાન પહોંચાડીએ તો એ ક્યાં જશે, એટલે જંગલ અને જંગલની સંપત્તિનું જતન કરીએ, માવજત કરીએ, જંગલી જે જાનવરો છે તેની પણ રક્ષા કરીએ, એ જ આપણો આજનો સંદેશ છે અને આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય પણ એટલો જ છે કે કેટલા મળતાવળા આ પ્રાણીઓ છે, કોઈને નુકસાન નથી પહોંચાડતા, પરંતુ આપણે એની જિંદગીમાં દખલગીરી કરવા જઈએ અને છેડછાડ કરવા જઈએ તો એ છંછેડાય અને પછી નુકસાન પહોંચાડતા હોય છે। તો બસ ખાસ સાથ આપજો, સહકાર આપજો।